મેં એક ભાઈ ને પૂછ્યું, છ ખંડ પર વિજય મેળવીને એને ત્યાગ કરવો ઈઝી નથી? મને કે છ ખંડ તો અમારી પાસે છે. મેં કહ્યું, એટલે? મને કે જો માસે, મારો એક બંગલો છે ને, બંગલામાં છ ખંડ છે, એક ડ્રોઈંગ રૂમ છે. રૂમ એટલે ખંડ. પછી હવે તમે બોલતા જાઓ, તમે બધા બંગલા વાળા છો. બીજો બેડરૂમ, ત્રીજો કિચન રૂમ, ચોથો સ્ટોર રૂમ, પાંચમો સ્ટડી રૂમ, અને છઠ્ઠો બાથરૂમ. બીજું હું મેં કીધું, તારા જેવા તો લાખો છ ખંડ ભેગા થાય ને, તો આ પરમાત્માનો એક ખંડ ન થાય. છ ખંડ ને એ સ્વામી નગરમાં પરમાત્મા પધાર્યા. જગન્નાથ નામના તીર્થંકર પ્રભુની ધર્મદેશના સાંભળી અને આ પાર્શ્વનાથ પરમાત્માના આગલા ત્રીજા ભવે આ ચક્રવર્તીના આત્માએ સાપ જેમ કાંચડી ઉતારે છ ખંડની માયા છોડી. અહીં બેઠેલાને પૂછવામાં આવે કે તમે સંસારમાં શા માટે બેઠા છો, જવાબ આપો. દીકરાના લગ્ન બાકી છે, પતિ ગયું છે, ભાડાનું ઘર છે, પોતાનું ઘર છે, પતિ ગયું. કયો પ્રોબ્લેમ એવો છે કે જેને તમને ઘરમાં પકડી રાખ્યા છે અને તમે એમ માનો છો કે પ્રોબ્લેમ સોલ્વ થાય પછી અમે ચારિત્રના માર્ગે જઈએ? જરૂરી નથી કે આ પ્રોબ્લેમ સોલ્વ થાય જ. પ્રોબ્લેમ સોલ્વ થાય પહેલા કદાચ તમારા પ્રાણ પૂરા થઈ જશે. કેશો યમરાજ ને કે મારા બધા પ્રોબ્લેમ પૂરા થવા દો પછી મને લઈ જજો. તીર્થંકરના આત્મા સુવર્ણ બાહુએ નક્કી કર્યું, આ છ ખંડ નું સામ્રાજ્ય જો છોડીશ નહીં, પકડી રાખીશ, તો દુર્ગતિ સિવાય બીજી કોઈ ગતિ નથી. એક નિયમ છે, જે ચક્રવર્તી ચારિત્ર જીવનનો સ્વીકાર ન કરે એ ચક્રવર્તી મરીને નિયમ નરકે જાય. શુભમ ચક્રવર્તી ક્યાં ગયા? બ્રહ્મદત્ત ચક્રવર્તી ક્યાં ગયા? આ 24 ના 12 ચક્રવર્તીમાંથી આ ચક્રવર્તીઓ નરકમાં ગયા છે. એની સામે ભરત, સગર, શરદકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, આ બધા જ યા દેવલોક યા મોક્ષમાં ગયા છે. ભગવાનના આત્મે વિચાર કર્યો કે દુર્ગતિમાં જો ના જવું હોય તો ચારિત્ર લીધા સિવાય છૂટકો નથી. પ્રત્યેક શ્રાવક શ્રાવિકાના હૃદયમાં એક ભાવના રમતી હોય, સસને હિ પ્યારા રે સંયમ કબહી મિલે. રોજ સવારે ઉઠીને મર્સિડીઝ કબહી મિલે, BMW કબહી મિલે અને ફરારી કબહી મિલે. પ્રેમચંદ નગરમાં છું તો રામદેવ નગરમાં ક્યારે પહોંચું, અને રામદેવમાં પહોંચ્યા પછી બોપલમાં ક્યારે પહોંચું, આમલીમાં ક્યારે પહોંચું, ગુમામાં ક્યારે પહોંચું? આવા કદાચ સપનાઓ જોતા હશો. શ્રાવક એને કહેવાય પ્રતિપળ સપનું જોતો હોય. ક્યારે બનીશ હું સાચો રેશમ, ક્યારે થશે મારા. એકવાર મોબાઈલની સ્વિચ બધા ઓફ કરી નાખજો પ્લીઝ. ભગવાનની સાથે જો આજે ઇન્વોલ્વમેન્ટ કરવું હોય તો મોબાઈલની સાથેનું ઇન્વોલ્વમેન્ટ એટેચમેન્ટ તોડી નાખજો. ચક્રવર્તીના આત્માએ દીક્ષા જીવનનો સ્વીકાર કર્યો, અદભુત સાધના કરી છે. વિચાર કરો, છખંડનું સામ્રાજ્ય જેને ભોગવ્યું હોય અને ઝટકામાં છોડીને એકલા અટુલા ચારિત્રના માર્ગે ચાલ્યા ગયા, જીવનમાં સાધના ચાલુ થઈ. એક દિવસની વાત છે, પર્વતની ટોચ ઉપર સાધના કરી રહ્યા છે, ઝાડના ઠૂંઠાની જેમ સ્થિર થઈ ગયેલા આ પરમાત્મા છે, અને કમઠના ભવથી જેની સાથે વ્યાર બંધાયું છે એવો કમઠનો આત્મા સિંહ બનીને આ જંગલમાં આવ્યો છે. ભગવાન પાર્શ્વનાથની આ 10 ભવની કથા છે, ખબર હશે તમને.
कमठ अने मरुभूति थी शुरू थे। आठमा भवनी अंदर भगवान चक्रवर्ती बन्या अने कमठ सिंह बन्यो। अने योगानुयोग बने छे एवुं एक ज जग्या पर बन्ने जणा भेगा। तमने एम थतुं हशे के आ बधुं प्रोग्रामिंग कोण करे छे? आ प्रोग्राम करवा माटे कोई सॉफ्टवेर बनावुं नथी पड़तुं, कोई स्पेशियल आदमी ने बेसाडवो नथी पड़तो। कुदरतना कम्प्यूटर नी अंदर कर्म सत्ता नुं सॉफ्टवेर एटलुं मजबूत छे, बे व्यक्ति ने बराबर भेगी करी देतो होय छे।